ગરીબ ઘરની માં બાળકોને લઈને સૂતી છે. આજે સાંજે ભોજન મળ્યું નથી એટલે માએ બાળકોને કહ્યું કે બેટા ખાલી ખાલી મોઢું હલાવો અને ભાવના કરો કે આપને કંઈક સારું ખાઈ રહ્યા છે, ભાવના કરો. તો મોઢું હલાવવા માંડ્યા બાળકો અને જેના જેના હૃદયમાં જેવો ભાવ આવ્યો ને એવો ભાવ લાવવા માંડ્યા. માએ દીકરાને પૂછ્યું શું ખાય છે બેટા? માં હું રોટલો ને દાળ ખાઉં છું. માએ એક લાફો માર્યો, રોટલો ને દાળ? ભાવનાથી જ ખાવાનું છે તો લાડુ ખાને, લાડુ ખાઉં છું, લાડુ ખા, શીરો ખા, જલેબી ખા, ભજીયા ખા, ગુલાબ જાંબુ ખા, સારું ખાઓ. ભાવના શ્રેષ્ઠ છે, ભગવાને આપણને આપ્યું છે સરસ મજાનું જીવન, તો આત્મસંતોષ રૂપી ધન એ માને એના બાળકોને કેવું સરસ શીખવાડ્યું. સારું ખાતા શીખો, કાલ સવાર થશે અને આપણને બહુ સારું ભોજન મળશે. સવાર પણ ન થઈ અને એ માના ઘરના આંગણે કોઈ એવી વ્યક્તિ આવીને ઊભી રહી કે અમારે આખા ગામમાં જે ભંડારો કર્યો છે ને એ ઘરે ઘરે અમે વેચવા નીકળ્યા છે. હજી તો માં એના બાળકોને એમ કહે છે કે સારું સારું ખા બેટા, સારી ભાવનાથી સારું ખા, ભગવાન આપણને સારું આપે. અને જેવા દરવાજે ટકોરા પડ્યા અને જે માં બોલતી જતી હતી ને એ બધી વસ્તુ ઘરમાં આવતી ગઈ. ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રહીએ અને આનંદ માણીએ ને તો સમજી લેજો કે ભગવાનનું મોટો અનુદાન છે, કૃપા છે. બીજું વરદાન પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે મારું કામ કરીશ ને બેટા તો હું તને બીજું વરદાન આપું છું, લોક સન્માન. તને લોક સન્માન મળશે કારણ કે તે સાચો ધર્મ અપનાવ્યો છે. સાચો ધર્મ કયો છે? સંસારના દુઃખી પીડિત દલિત જીવોને આશ્વાસન આપવું, એને સાચા રસ્તે ચલાવવા માટે સારો વિચાર આપવો. હું તો એમ કહું કે આપણને બીજું કાંઈ ન આવડે ને તો પાંચ ઘરમાં દરરોજ ફરવાનો નિયમ લો, પણ ચા નાસ્તો કરવા માટે નહીં હો. નહી તો તમે કહેશો કે ચાલો ત્યારે એક ટાઈમનું ઘરમાં બનાવવાનું મટી, પાંચ ઘરમાં ફરવાનું છે. પાંચ ઘરમાં ફરવાનો નિયમ લો, પણ એ નિયમ લઈને બહાર નીકળો ને એના પહેલા તમે સારું સરસ ચિંતન કરીને નીકળો, સારું વાંચન કરીને નીકળો, ગુરુદેવનો એક સારો વિચાર લઈને નીકળો. આજે પ્રથમ દિવસ લાભ પાંચમનો દિવસ છે અને લાભ પાંચમના દિવસે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હોય ને તો માત્ર ને માત્ર 25 રૂપિયાનો સેટ દરેક વ્યક્તિ, દરેક ભક્તજન આજે 25 રૂપિયાનો એક સેટ અહીંયાથી લઈને જાય અને આજે લાભ મળશે. 25 રૂપિયાનો સેટ લેશે ને એને એક નવા વર્ષનું કેલેન્ડર લાભમાં, આજે લાભ પાંચમ એટલે લાભમાં મળશે ભાઈ. હા, લઈ જાજો, પણ સેટ લેજો, જરૂર લઈ જાજો અને એમાંથી કંઈક સારો વિચાર મેળવી, સારો વિચાર લઈ અને પાંચ ઘરમાં જાઓ અને એ સારો વિચાર તમે પાંચ ઘરમાં વેચી આવો. તમે જુઓ કે આ પાંચ ઘરમાં વિચાર વહેંચવાનો જે નિયમ કરશો ને, સંકલ્પ કરશો ને, તો ક્યારેક ને ક્યારેક કોઈકના મનની અંદર આ વિચાર જીવન બદલી નાખશે અને આપણું ચાલવું સાર્થક થઈ જશે. જ્યાં કોઈનું જીવન બદલાશે, જીવનમાં આનંદ આવશે અને આપને લોક સન્માન મળવા લાગશે. પછી લોકો તમને બોલાવશે, અનુભવ છે. ઘર ઘરમાં જઈને જ્યારે પુસ્તિકા આપવા જતા ને ત્યારે શરૂઆતમાં દરવાજા બંધ થઈ જતા, શરૂઆતમાં લોકો દૂરથી જવાબ આપી દેતા કે અમારે ચોપડી નથી જોઈતી બેન, અહીંયા ન મૂકી જાશો, ટાઈમ જ નથી મળતો, સમય જ નથી રહેતો. પણ છતાં એ બેનની પાસે વળગવાનું છે, બોલાવવાના છે અને થોડીક વાર વાતો કરવાની અને એવી વાતો કરી અને એ ચોપડી તો એમને આપવાની જ અને કહેવાનું કે જો આમાં બહુ સારી વાત છે ને, તમે વાંચજો તો ખરા, તમને બહુ આનંદ થશે અને આવતા ગુરુવારે હું પાછી લઈ જઈશ. એમ કરતા 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 અનેકોના જીવનની અંદર જે વિચાર પ્રસાર વિસ્તારિત થયો, એમ કરતા કેટલાયના જીવનમાં પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનને કારણે સંસારમાં ચાલતા રહ્યા ચાલતા રહ્યા. આજે કેટલાયને એમ પણ થાય છે કે તમે હતા તો ચોપડી આપી જતા હતા ને બહુ સારો વિચાર મળતો હતો, એના કારણે લોક કલ્યાણ કરતા કરતા લોક સન્માન પ્રાપ્ત થાય. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા જે અન્યના માટે જીવે છે, જે બીજાના માટે જીવે છે, બીજાના માટે ચાલે છે, એને તો સન્માન જરૂર મળે જ છે. બ્રહ્મ સરોવર
એક દિવસ ભગવાનને ફરિયાદ કરે છે કે પ્રભુ, હું તો તમારી પાસે ને પાસે રહું છું, 24 કલાક તમારા દર્શન કરું છું, તમારા ચરણ પખાડું છું, હે આટલી બધી તમારી પાસે રહેવાની નિકટતાની જો કોઈને સદભાગ્ય મળ્યું હોય તો એક મને મળ્યું છે, છતાંય આ દુનિયાના લોકો કેટલા મૂરખ, મારી પાસે તો આવતા જ નથી, મારે મારા જલનું પાન કરતા નથી, મારામાં સ્નાન કરતા નથી, અને આ ગંગા તમને છોડી અને મૃત્યુ લોકમાં ગઈ ત્યારે દુનિયાના લોકો એ ગંગામાં સ્નાન કરવા માટે 2-5 હજાર કિલોમીટર દૂરથી આવે. ખાલી એટલું જ નહીં, દેશ વિદેશમાંથી લોકો આવે અને ગંગામાં સ્નાન કરે, ગંગાજલનું પાન કરે અને ડૂબકી લગાવે. તો કેવી લગાવે પાછા પ્રભુ? એક જ ઘરની એક વ્યક્તિ આવી હોય અને ઘરના બધાયના નામ લઈ લઈને ડૂબકી લગાવે, હે ને? માર કાકાની, માર મામાની, માર દાદાની, માર ફોઈની, માર ફુવાની ડૂબકી એવી લગાવે, ઘણીવાર બીક લાગે કે ડૂબી ન જાય તો સારું, હે? અને એટલું જ નહીં પ્રભુ, ગંગાજલનું પાન કરે, ગંગાજલમાં સ્નાન કરે, ગંગા કિનારે બેસીને જપ કરે, ગંગા માતાની આરતી ઉતારે, ગંગામાં દીવા મૂકે, એટલું જ નહીં પાછા ફરે ને ત્યારે ગંગાજલના મોટા મોટા કારબા ભરી જાય, હે? અને પાછા પોતાના ગામમાં જાય અને ત્યાં જઈને પાછા ગંગા પૂજન રાખે. ભગીરથ ઋષિના તપથી માં ગંગા તૈયાર થયા. સંસારના જીવોના કલ્યાણ માટેનું તપ હતું અને એટલે ગંગા માતાએ, સ્વર્ગની સરિતા કહેવાય છે ને, સ્વર્ગમાંથી આવી છે. ગંગા માતાએ વિચાર્યું કે હવે હું મૃત્યુ લોકમાં જરૂર જઈશ. અને એ ગંગા જ્યારે હિમાલયમાંથી વહેવાની શરૂઆત કરે છે ગૌમુખમાંથી, ત્યારે ગૌમુખમાંથી ગંગા નીકળ્યા છે ને, ત્યારે ગંગાનું સ્થાન બહુ નાનું છે, એક નાના ઝરણાના રૂપે ગંગા નીકળ્યા છે. અને જ્યાં ગંગાએ વહેવાનું શરૂ કર્યું ત્યાં આજુબાજુમાંથી કેટલાએ કહ્યું કે ગંગા, તું ના જઈશ, આ દુનિયાના લોકો બહુ ખરાબ છે, તને પીખી નાખશે, તને ક્યાંયની નહીં રાખે. ગંગાએ કોઈનું કાંઈ ન સાંભળ્યું, મારે તો સંસારનું કલ્યાણ કરવું છે, માટે હું તો જવાની જવાની ને જવાની. ગંગા વહેતા ગયા, ચાલતા ગયા, ઝાડી, ઝાંખડા, કાંટા, કંકર, ખાડા, ટેકરા, કેટલુંય આવ્યું, બધાને સહન કરતી કરતી, પડકાર ઝીલતી ઝીલતી ગંગા વહેતા વહેતા આગળ વધ્યા. ત્યારે લોકોએ જોયું કે ગંગા તો જશે અને બધાનું કલ્યાણ કરશે, ચાલો ચાલો આપણે એનામાં ભળી જઈએ તો આપણું પણ નામ અને માન વધી જશે. નાના નાના નદી, નાળા, ઝરણા ગંગામાં ભળતા ગયા, ભળતા ગયા, ભળતા ગયા. નાનું નાળું હતું એ ગંગા બની ગઈ, નાનું ઝરણું હતું એ ગંગા બની ગયા. અને વહેતા વહેતા ગંગા આગળ વધ્યા, ધીમે ધીમે ગંગાનો પટપહોળો થતો ગયો અને ગંગા ચાલ્યા 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 તો હિમાલયમાંથી નીકળતા, ગૌમુખમાંથી નીકળતા ગંગા દરિયામાં મળ્યા. ત્યારે ગંગા સાગર કહેવાયા, ગંગા વિશાળતાને પામી શક્યા, કારણ કે તેને સંસારના કલ્યાણ માટે ચાલ્યું હતું. જે અન્યના કલ્યાણ માટે ચાલે છે, જે જીવના કલ્યાણ માટે ચાલે છે બેટા, તેને લોક સન્માન જરૂર મળે છે. પરમ પૂજ ગુરુદેવ ગંગાના સન્માનની વાતને વિશેષ યાદ કરતા, કારણ કે ગંગાથી સૌ પરિચિત છે, ગંગાની સૌ પૂજા કરે છે. દરેકના ઘરમાં બીજું કાંઈ જળ હશે કે નહીં હશે, પરંતુ ગંગા જળ તો જરૂર હશે. દરેકના ઘરમાં ગંગા જળ જરૂર હશે, કારણ કે ગંગા એ પવિત્રતાનું પ્રતીક છે. તમે લોક કલ્યાણ માટે ચાલો, પરંતુ ગંગા જેવી પવિત્રતાને પણ જીવનમાં ધારણ કરજો. બેટા, જે પવિત્ર રહીને ચાલે છે એ લોક કલ્યાણ કરી શકે છે અને લોક સન્માનને પામી શકે છે.